વડગામના પીલુચા ગામે સરસ્વતી નદીના પટમાં અશ્વદોડ સ્પર્ધા યોજાઈ. મુગલકાળ અને રાજવીઓને મનોરંજન માટે યોજાતી આ અશ્વદોડ વડગામ તાલુકાના પીલુચા ગામે યોજાઈ. આજના આ વિવિધ વાહનો, મોબાઈલ ગેમ અને અન્ય ટેકનોલોજીના યુગમાં બાળકોને ઘોડો નામનું પશુ માત્ર પાઠ્યપુસ્તકોમાં જ નહીં પણ રૂબરૂ જોવા મળી રહે તે માટે અશ્વદોડ સ્પર્ધા આયોજન વડગામ તાલુકાના પીલુચા ગામની સરસ્વતી નદીના પટમાં આયોજન કરવામાં આવ્યું હતું. વડગામ તાલુકાના પીલુચા ગામે સરસ્વતી નદીના પટમાં પીલુચા નગાણા અશ્વ કમિટી દ્વારા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સ્પર્ધામાં અંદાજે 50 જેટલા વિવિધ જગ્યાએથી આવેલ ઘોડેસવારો ઘોડાદોડની સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિવિધતામાં એકતાની ઝોંખી પણ જોવા મળી હતી. અહીં હિન્દુ મુસ્લિમ એકતાના દર્શન જોવા મળ્યા હતા. લોકો આ સ્પર્ધામાં ભાગ લેવા માટે વિવિધ સ્થળોએ આવ્યા હતા. અહીં મારવાડી અને સિંધી જાતિની ઘોડીઓ જોવા મળી હતી, જેને જોવા નાના બાળકોથી લઈ મોટેરા લોકો માટે આનંદથી જોવા દૂર દૂરથી અશ્વદોડ જોવા મેદાનમાં આવ્યા હતા. લોકોની માનવ મહેરામણ વચ્ચે ક્યાંક કોઈનો ઘોડો પોતાના માલિકની લાજ રાખે છે તો કોઈક ઘોડો સાચે જ દશેરાએ ધજાગરા ઉડાવે છે, જેનો આનંદ પણ પ્રેક્ષકો માટે અનેરો બની રહે છે. જો કે આ અશ્વદોડ સ્પર્ધામાં લીલી ઝંડી મળતાની સાથે જાણે કે રોકેટની ગતિએ ઘોડાઓએ દોડ મૂકી હતી, જેમાં વડગામ તાલુકાના જૂની નગરીના 15 વર્ષના બાળ સ્પર્ધક બિહારી જુનેદ ખાન પ્રથમ નંબરે વિજેતા અને બીજા નંબર પર જેહાજી કુવારવાળા અને ત્રીજા નંબર પર ફતેહ ખાન મહેતાવાળાને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. ત્રણ વિજેતાઓને ઇનામ આપી સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવેલ. તો અહીં બનાસકાંઠા સહિત આંતર જિલ્લામાંથી ઘોડેસવારોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાનું આયોજન કરનાર નગાણા પીલુચા અશ્વ ટીમને ફાળે જાય છે, જેમના અથાગ પ્રયાસોથી આ સ્પર્ધા આ યુગમાં ફરી જોવા મળી હતી. બ્યુરો રિપોર્ટ, રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા. પીલુચા મુકામે સરસ્વતી નદીમાં જે અશ્વદોડનું આયોજન હતું એ બેઝિકલી જે તાલુકાના જે અશ્વપ્રેમી હતા એમની ઘણા સમયથી માંગ હતી કે આપણે આવું આયોજન કરીએ જેનાથી લોકોમાં અશ્વ પ્રત્યે અને જે ભૂલાઈ ગયેલી વિસરાઈ ગયેલી જે રમતો છે એના માટે જાગૃતિ આવે. મુખ્યત્વે અમે આ આયોજન જિલ્લા લેવલ કે રાજ્ય લેવલનું કરી શકતા, પણ અત્યારે કોરોનાની મહામારીને કારણે અમે લોકોએ આને ત્યાં લોકલ જે રાઇડર્સ ગ્રુપ હતું અમારું એટલા પૂરતું જ એક આયોજન કર્યું હતું, જેનાથી લોકોનો સારો પ્રતિસાદ મળ્યો અને બહુ સક્સેસફુલી આયોજન થયું. એ બદલ આયોજન કમિટી મેમ્બર્સ અને પીલુચા સરપંચ, નગાણા સરપંચનો પૂરો સાથ સરકાર રહ્યો. અમને થેન્ક યુ.